હેલો રિવસ સ્વાગત છે તમારું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબની યુટ્યુબ ચેનલમાં દોસ્તો વિડીયો શરૂ કરીએ એના પહેલાં જે નવા મિત્રો છે તેમની માટે ચેનલની જે ઓવર છે હું આપી દઉં તો આપણી ચેનલ પર દરરોજ આવનારી નવી નવી સરકારી પ્રાઇવેટ નોકરીઓ તેમજ સરકારી યોજનાઓને લગતી માહિતી આપવામાં આવે છે તો જો તમને કોઈ પણ માહિતી જોઈતી હોય તો એની માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું રહેશે સાથે સાથે આપણી ટેલિગ્રામ ચેનલ પણ ચાલે છે તેમાં પણ સત્તર હજાર કરતાં પણ વધારે ઉમેદવારો જોડાયેલા છે તેની લિંક પણ તમને વિડીયોની નીચે મળશે જો તમને નવી નવી સરકારી પ્રાઇવેટ નોકરીઓની માહિતી જોઈતી હોય તો તો પણ તમે ત્યાં જોઈન થઈ શકો છો દરેક મિત્રોને વિનંતી છે કે આવનારી કોઈ પણ અપડેટ માટે આપણી ચેનલ પર વિશ્વાસ કરીને તમે સબ્સ્ક્રાઇબ કરી શકો છો પ્લસ પોઈન્ટ એ છે દોસ્તો આપણી ચેનલનો કે દરરોજ સવારે સાત વાગ્યાથી લઈને રાત્રે અગિયાર વાગ્યા સુધી દર એક કલાકે કંઈક ને કંઈક નવી નવી અપડેટ આવતી હોય છે દરેક કલાકે તમને સરકારી નોકરીઓ પ્રાઇવેટ નોકરીઓ અને યોજનાઓને લગતી વિડીયો મૂકવામાં આવે છે જેથી કરીને તમને મહત્તમ લાભ મળી શકે દોસ્તો આશા રાખો છું કે તમે બધા જ મજામાં હશો અને જે નવી નવી અપડેટ આવે છે જે આપણી ચેનલ પર અપલોડ કરવામાં આવે છે તેના સમયસર વિડીયો જોતા હશો આજથી દોસ્તો જીપીએસસી પર અલગ અલગ ભરતીઓની અપડેટ આવી ગઈ છે અને ફાઇનલી ફોર્મ ભરાવાના પણ શરૂ થઈ ગયા છે અને ઓફિશિયલ નોટિફિકેશન છે દોસ્તો તે પણ આવી ગઈ છે તો એ જે નોટિફિકેશન છે દોસ્તો તેને હું સંપૂર્ણ આજની વિડિયોમાં સમજાવીશ એક એક કરીને અલગ અલગ ભરતી વિશે તો આજની વિડીયોની અંદર દોસ્તો જીપીએસસી દ્વારા ત્રીસ નંબરની જાહેરાત છે ગુજરાત વહીવટી સેવા વર્ગ એક ગુજરાત મુલકી સેવા વર્ગ એક અને વર્ગ બે તેમજ ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ બેની કુલ એકસો ને ત્યાંસી જગ્યાઓ છે જેના ફોર્મ અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર એકવીસથી તમે લોકો ભરી શકશો તેર ઓક્ટોબર બે હજાર એકવીસ સુધી તો દરેક મિત્રોને વિનંતી છે કે જીપીએસસીની ઓફિશિયલ વેબસાઇટની લિંક તમને વિડીયોની નીચે મળશે જ્યાંથી તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે સ્પેશિયલી વાત કરવાના છીએ કે જીપીએસસીની ત્રીસમા નંબરની જે જાહેરાત છે તો આ જાહેરાત અંતર્ગત સહાયક રાજ્ય વેરા કમિશનર જેની માટે અડતાલીસ જગ્યાઓ ફાળવેલી છે જે ખૂબ જ સારી કહી શકાય હવે આ અડતાલીસ જગ્યાઓને પુરુષ અને મહિલાઓમાં કઈ રીતથી ડિવાઈડ કરી છે કેટેગરી વાઇઝ આજના વિડીયો આના વિશે ડિટેલમાં વાત કરીશું તેમજ અન્ય માહિતી પણ આપણે મેળવીશું તો અડતાલીસ જગ્યા છે તેમાંથી પુરુષોની વાત કરીએ તો પુરુષો માટે ઓપન કેટેગરી માટે બાવીસ જગ્યા છે ઇડબ્લ્યુએસ માટે ચાર જગ્યા છે તેમજ એસસીબીસી માટે બાર જગ્યાઓ છે અનુસૂચિત જનજા અનુસૂચિત જાતિ માટે બાર જગ્યા તેમજ અનુસૂચિત જનજાતિ માટે તમે

છે તેમના માટે એક જગ્યા ફાળવેલી છે તો સહાયક રાજ્ય વેરા કમિશનર માટે કેટલી કેટલી જગ્યાઓ ફાળવેલી છે કેટેગરી વાઇઝ પુરુષ અને મહિલાઓ વિશે તેમાં મેં તમને ડિટેલમાં સમજ આપી દીધી છે તો દોસ્તો જીપીએસસીની આ જે ભરતી છે તેમાં શારીરિક અશક્ત ઉમેદવારો છે એટલે કે દિવ્યાંગ ઉમેદવારો છે તેમને કેટલી કેટલી ટકા છૂટછાટ આપવામાં આવે છે અને તેના પ્રકારો કયા કયા હોય છે તેનું સંપૂર્ણ કોષ્ટક અહીંયા આપેલું છે જે મિત્રો શારીરિક અશક્ત ઉમેદવારો છે એટલે કે દિવ્યાંગ ઉમેદવારો છે તેમની માટે અહીંયા જગ્યાનું નામ લખેલું છે સંપૂર્ણ લિસ્ટ આપેલું છે એના પછી બીજી કોલમમાં અંધવત્વ એટલે કે ઓછી દષ્ટિવાળા માટે લિસ્ટ આપેલું છે એના પછી શ્રવણની ખામી એટલે કે સાંભળી ન શકતા હોય એવા અને એના પછી ચોથા નંબરની કોલમ જેમાં વિકલાંગતા તો દરેકના અહીંયા પ્રકાર આપેલા છે સૌથી પહેલા જગ્યાનું નામ આપેલા છે એના પછી જે ત્રણ કોલમો આપી છે તેની અંદર કયા કયા પ્રકારની ખામી છે તેનું સંપૂર્ણ લિસ્ટ આપેલું છે અને દોસ્તો અહીંયા જે શોર્ટ ફોર્મ આપેલા છે જે એલવી એચ એચ ઓ એલ ઓ એલ એ સંપૂર્ણનું લિસ્ટ અહીંયા આપેલું છે તમે જોઈ શકો છો કે ઓ એટલે કે વન લેગ ઓ એટલે કે વન આર્મ એન્ડ વન લેગ પછી બી એટલે કે બોથ લેક એવું બધું અહીંયા લખેલું છે જે મિત્રોને ખબર ના પડતી હોય એ અહીંયાથી ચેક કરી શકે છે બરાબર છે દોસ્તો આશા રાખું છું કે તમને ખબર પડી ગઈ હશે હવે વાત કરીએ કે આ ભરતી માટે જરૂરી ફીસ કેટલી ભરવાની છે તો રાત તો અહીંયા જોઈ શકો છો દોસ્તો અરજી પત્રક માટે તમારે ફી સો રૂપિયા ભરવાની છે અને સો રૂપિયા ભર્યા પછી વસ્તુનું ધ્યાન રાખો તમારે સર્વિસ ચાર્જની ફી પણ ભરવાની છે હવે વાત કરીએ અનામત વર્ગના ઉમેદવારો જેવા કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો અનુસૂચિત જાતિ અને જનજાતિના ઉમેદવારો તેમજ શારીરિક રીતે અશક્ત ઉમેદવારો અને માજી સૈનિક છે તો આ બધા જ જે કેટેગરીના ઉમેદવારો છે તેમની ફી માફ કરવામાં આવી છે તો આ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે વાત કરીએ ભરતી માટે વયમર્યા

અનુસૂચિત જાતિ જનજાતિ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના મહિલા ઉમેદવારો છે તેમને દસ વર્ષથી છૂટછાટ આપવામાં આવશે બિના નામ એટલે કે સામાન્ય કેટેગરીની જે મહિલા ઉમેદવારો છે તેમને પાંચ વર્ષથી છૂટછાટ આપવામાં આવશે માજી સૈનિક ઈસીઓ એસસીઓ સહિતના ઉમેદવારો છે તેમને બજાવેલ ફરજના વર્ષો તેમજ ઓછામાં ઓછા પાંચ વર્ષથી સંરક્ષણ સેવા ઉપરાંત બીજા ત્રણ વર્ષથી છૂટછાટ આપવામાં આવશે શારીરિક અશક્ત દિવ્યાંગ ઉમેદવારો છે તેમને દસ વર્ષથી છૂટછાટ આપવામાં આવશે અને ગુજરાત સરકારના કર્મચારીઓ છે જેવા કે ગુજરાત મુલકી સેવા અને વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો ઓગણીસો સડસઠની જોગવાઈઓ મુજબ ગુજરાતની ગુજરાતમાં સરકારી નોકરીમાં કાયમી ધોરણે અને હંગામી ધોરણે સળંગ છ માસથી કામગીરી બજાવતા હોય અને તેઓની પ્રાથમિક નિમણૂક જાહેરાતમાંથી જગ્યામાં દર્શાવેલ વયમર્યાદામાં અંદર થયેલા હોય તો તેવા કર્મચારીઓને અહીંયા વયમર્યાદામાં કોઈપણ પ્રકારની છૂટછાડ મળવા પાત્ર રહેશે નહીં જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવાની છે વાત કરી લઈએ શૈક્ષણિક લાયકાત એટલું એજ્યુકેશન ક્વોલિફિકેશનની તો પરીક્ષા માટે ઉમેદવારો ભારતની સંસદ કે રાજ્ય વિધાનસભામાં કાયદા હેઠળ સ્થાપિત કોઈ પણ યુનિવર્સિટી કે સંસદના એક્ટ દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા અથવા યુજીસી એક્ટ સેક્શન નંબર થ્રી હેઠળ યુનિવર્સિટી તરીકે પ્રસ્થાપિત થયેલ બીજી શૈક્ષણિક સંસ્થાની ગ્રેજ્યુએશનની પદવી મેળવેલી હોવી જોઈએ અથવા તો તેને સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ તો જે મિત્રો સ્નાતક છે ગ્રેજ્યુએશન કરે છે તે દરેક ઉમેદવાર એપ્લાય કરેલા હોવા જોઈએ પત્રક સ્વીકારવાની છેલ્લી તારીખ સુધીમાં જે વર્ષ પૂરા કરેલા હશે અને નિયત પદવીના છેલ્લા સેમેસ્ટર વર્ષની પરીક્ષામાં ઉપસ્થિત થયેલ હશે અથવા થનાર છે પરંતુ જેનું પરિણામ પ્રસિદ્ધ થયેલ ન હોય તેવા ઉમેદવારો પ્રિલિમ પરીક્ષા માટે અરજી કરી શકશે પરંતુ તેઓએ જાહેરાતમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાતની પદવી મુખ્ય પરીક્ષા પહેલા મોકલી આપવાની રહેશે આશા રાખું છું કે અહીંયા સુધીની જે માહિતી છે દરેક મિત્રોને ખબર પડી ગઈ હશે હવે દોસ્તો વાત કરીએ આપણે કે આ ભરતી છે તેની માટે બીજી અન્ય માહિતી કઈ કઈ છે તો અહીંયા લખેલું છે કે રૂબરૂ મુલાકાત મુખ્ય પરીક્ષામાં આયોગે નિયત કરે લાયકી ગુણ મેળવનાર જગ્યાના આશરે ત્રણ કરા ઉમેદવારો છે તેમને મૌખિક કસોટી માટે બોલાવવામાં આવશે સાથે સાથે દોસ્તો ધ્યાન રાખો કે કોમ્પ્યુટરનું જ્ઞાન છે તે ખૂબ જ જરૂરી છે ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો પ્રમાણે ઓગણીસો સડસઠના જે નિયમો પ્રમાણે છે તમારે કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ આ ભરતી માટે સેલરીની વાત કરીએ તો વર્ગ એક વર્ગ એક માટેની જેટલી પણ પોસ્ટ છે દરેક માટે તમને લેવલ નંબર ટેન પ્રમાણે છપ્પન સોથી લઈને એક લાખ સિત્યોતેર હજાર પાંચસો રૂપિયા પ્રમાણે સાતમા પગાર પંચ પ્રમાણે સેલરી મળશે આ વસ્તુનો દોસ્તો તમારે ધ્યાન રાખવાનું છે પરીક્ષાની રૂપરેખા તથા અભ્યાસક્રમ વિશે વાત કરીએ તો સ્પર્ધાત્મક પરીક્ષા ક્રમ અનુસાર બે તબક્કામાં યોજાશે પહેલું છે પ્રિલિમ બીજું છે મેન્સ હવે પ્રિલિમના દોસ્તો બે અલગ અલગ પ્રશ્નપત્રો રહેશે પ્રશ્નપત્ર એક અને પ્રશ્નપત્ર બે તો ક્વેશ્ચન પેપર નંબર વનની અંદર સામાન્ય અભ્યાસ ડેશ વન આ પેપર રહેશે જેમાં બસો ગુણ રહેશે એકસો એસી મિનિટ એટલે કે ત્રણ કલાકમાં પૂરું કરવાનું છે એ જ રીતે ક્વેશ્ચન પેપર નંબર બે છે તેમાં સામાન્ય અભ્યાસ વિશે પૂછાશે આ પેપર બસો માર્ક્સનું રહેશે અને એકસો એસી મિનિટ એટલે કે ત્રણ કલાક આપવામાં આવશે તો પ્રિલિમ પરીક્ષા તમારી ચારસો ગુણની રહેશે પ્રશ્નપત્ર એક અને પ્રશ્નપત્ર બેનું સ્તર સ્ટાન્ડર્ડ લેવલનું એટલે કે ગ્રેજ્યુએશન કક્ષાનું રહેશે વાત કરીએ દોસ્તો મુખ્ય લેખિત પરીક્ષાની તો પ્રશ્નપત્ર એકમાં ગુજરાતી ભાષાનું દોઢસો માર્ક્સનું પૂછાશે ત્રણ કલાક આપવામાં આવશે પ્રશ્નપત્ર બે અંગ્રેજી ભાષાનું રહેશે દોઢસો માર્ક્સનું પૂછાશે જેમાં ત્રણ કલાક આપવામાં આવશે પ્રશ્નપત્ર તમ જેમાં એસે પૂછાશે એટલે કે નિબંધ વિશે જેમાં દોઢસો માર્ક્સનું પૂછાવાનું છે ત્રણ કલાક આપવામાં આવશે પ્રશ્નપત્ર ચારમાં સામાન્ય અભ્યાસ હશે દોઢસો માર્ક્સનું ત્રણ કલાક આપવામાં આવશે પ્રશ્નપત્ર પાંચમાં સામાન્ય અભ્યાસ બીજું પેપર હશે દોઢસો માર્ક્સનું પૂછાશે અને એકસો એસી મિનિટ ત્રણ કલાક આપવામાં આવશે જ્યારે પ્રશ્નપત્ર નંબર સિક્સ તેમાં સામાન્ય અભ્યાસ ત્રણ દોઢસો માર્ક્સનું પૂછાશે ત્રણ કલાક આપવામાં આવશે એ રીતથી દોસ્તો જોઈ શકો છો અહીંયા દોઢસો જે દોઢસો દોઢસો છે તેમ ગણીએ તો છ પેપરના અંદર ટોટલ નવસો માર્ક્સનું પેપર રહેશે મૌખિક પરીક્ષા એટલે કે ઇન્ટરવ્યૂ છે તે સો માર્ક્સની રહેશે તો અભ્યાસક્રમ તેનો રહેશે ઓબ્જેક્ટિવ તથા મુખ્ય લેખિત પરીક્ષાનો વિગતવાર જે અભ્યાસક્રમ છે તે જ રહેશે જે જીપીએસસી ઓજસની ઓફિશિયલ વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે ગુજરાતી પ્રશ્નપત્રનું સ્તર સ્ટાન્ડર્ડ ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ગુજરાતી વિષય ધોરણ બાર પ્રમાણેનું રહેશે જેની દરેક ઉમેદવારે નોંધ લેવાની છે આશા રાખું છું કે અહીંયા સુધીની સંપૂર્ણ માહિતી તમને ખબર પડી ગઈ હશે જો ઈચ્છા હોય તો તમે આજે જ એપ્લાય કરો કરી શકો છો આજથી ફોર્મ ભરાવાના પણ શરૂ થઈ ગયા છે